press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે આપણે વાત કરીશું 26 ડિસેમ્બરના અગત્યના કરંટ અફેર્સના એમસીક્યુ વિશેની. અને વિડીયો શરૂ કરવું એ પહેલાં ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલને ક્લિક કરો અને આ ઉપરાંત તમારું ફેસબુક એક પેજ છે તેમાં જોઈન થઈ જાઓ અને આ વિડીયો લેક્ચરની PDF ફાઇલ મેળવવા માટે અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થાઓ. આ છે કાલના વિડીયોમાં જે વચ્ચે વચ્ચે પ્રશ્ન પૂછ્યા હતા અને એન્ડમાં પ્રશ્ન પૂછ્યા હતા, એ ઉપરાંત તેને જે પ્રશ્ન આવડતા હતા એ જે જવાબ આપેલા છે વિદ્યાર્થી મિત્રોના અહીંયા આગળ સ્ક્રીનશોટ પાડીને મેં જવાબના ફોટા રાખેલા છે. ઘણા વિદ્યાર્થીઓ સરસ રીતે જવાબ આપે છે. હવે કાલે ઘણા વિદ્યાર્થીઓએ અટલ બિહારી વાજપેયીજીનો એક પ્રશ્ન હતો તો એમાં એવું લખ્યું હતું કે 11મા PM છે તે ભારતના, પરંતુ 11મા નહીં આવે, ભારતના તે 10મા પ્રધાનમંત્રી હતા. એટલે આ વસ્તુ એક સુધારી લેજો. અને એ સિવાય કરંટ અફેર્સના વિડીયો લેક્ચર અને બીજા કોર્સિસ મેળવવા માટે યુટ્યુબ સિવાય અનએકેડમીમાં અમે અમારી પ્રોફાઇલ બનાવેલી છે. ભૂમિક વઘાસિયા સર્ચ કરશો એટલે આ પ્રોફાઇલ આવશે તમારી સામે, અને આ પ્રોફાઇલને ફોલો કરી લો જેથી મારા દ્વારા અહીંયા આગળ પણ કોર્સ મૂકવામાં આવતા હોય છે. અત્યારે તો આ કોર્સ ઉપર આપણે આ જે પ્રોફાઇલ છે, આ પ્લેટફોર્મ છે, તેની ઉપર થોડાક લેગિંગ છીએ, પરંતુ હારે એક મેચ થવા પ્રયત્ન કરવામાં આવે છે. એટલે આ પ્રોફાઇલ છે તેને પણ ફોલો કરી લો જેથી રેગ્યુલર નોટિફિકેશન મળતી રહે અને આમાં જે કોર્સિસ મુકાય છે તેની જાણકારી પણ તમને મળતી રહે. જોઈએ પહેલો પ્રશ્ન. હાલમાં કયા રાજ્યમાં બુદ્ધિસ્ટ સ્થળ મ્યુઝિયમનું અનાવરણ કરવામાં આવ્યું? બુદ્ધિસ્ટ સાઇટ મ્યુઝિયમ એનું અનાવરણ કરવામાં આવ્યું છે. અનાવરણ એટલે કે ત્યાં આગળ હવે કોઈ કાયદેસર કાર્યવાહી કરાશે. કાયદેસર કાર્યવાહી એટલે કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા છે, ASI, તો તેના દ્વારા ત્યાં ખોદકામ કરીને વિવિધ પ્રકારના જે મોન્યુમેન્ટ્સ જ્યાં આગળ મળી આવે છે, ત્યાં આગળ જે પ્રાચીન પુરાવા મળી આવે છે તો તેને શોધાશે. આ સાઇટ આવેલી છે ઓડિશા ખાતે. ઓડિશા ખાતે આ જે બુદ્ધિસ્ટ સ્થળ મ્યુઝિયમ છે તે આવેલું છે. થોડું વધારે તેની વિશે વાત કરીએ તો ઓડિશામાં લલિતગીરી ખાતે આ સ્થળ જે આવેલું છે તો ત્યાં આગળ બુદ્ધના જે મોન્યુમેન્ટ્સ છે, જે પ્રાચીન કાળના પુરાવાઓ છે, તો ત્યાં આગળ મળી આવ્યા છે. એટલે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તેને આ રીતની સાઇટ જાહેર કરી દીધેલી છે. સાઇટને મ્યુઝિયમ તરીકે જાહેર કરી દીધેલું છે. એટલે કે લોકોની જે હલનચલન છે ત્યાં આગળ રેસ્ટ્રિક્ટેડ કરી દેવામાં આવશે અને આ પ્રકારનું ખોદકામ કરીને જે વસ્તુ મળી આવે છે તેને મ્યુઝિયમમાં તબદીલ કરી દેવામાં આવશે. અત્યારે ત્યાં આગળ આ ખોદકામ ચાલે છે અને ભારે માત્રામાં પ્રાચીન લેખો અને શિલાલેખો મળવાની પણ વકી છે. આ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ત્રીજી સાઇટ જાહેર કરી છે. આ પહેલાં બીજી સાઇટ ઓડિશાની અંદર જ, ઓડિશાની જે રાજધાની છે ભુવનેશ્વર, તો તેમાં રત્નાગીરી અને કોનરાક આ બે સાઇટ હતી. હવે આ ત્રીજી એડ થઈ ગઈ છે લલિતગીરી. અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ આપણે બુદ્ધિસ્ટ સર્કિટની. ભગવાન બુદ્ધના અહીંયા આગળથી પુરાવા મળી આવે છે તો કમેન્ટ બોક્સની અંદર તમારા માટે ટાસ્ક રહેશે ભગવાન બુદ્ધ વિશે તમે જે કાંઈ વસ્તુ જાણો છો તે લખવાનું. જેમ કે ભગવાન બુદ્ધ છે તેનો જન્મ ક્યાં થયો હતો, પૂર્વાવસ્થામાં તેનું નામ શું હતું, તેના માતાનું નામ, પિતાનું નામ, પત્નીનું નામ, પુત્રનું નામ, પછી તે ક્યાં નિર્વાણ પામ્યા હતા અને નિર્વાણ પામ્યા તો ત્યાં આગળ શું ક્રિએટ કરવામાં આવ્યું હતું, આ બધી વસ્તુ ક્યાં દિવસ નિર્વાણ પામ્યા હતા તે પણ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રહેશે. તો આ તમારો ટાસ્ક રહેશે, કમેન્ટ બોક્સની અંદર તમારે બધા જવાબ લખવાના રહેશે જેથી GKના જે પ્રશ્નો છે, GKના જે બાબતો છે તે પણ તમારી ઇમ્પ્રૂવ થઈ જાય. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાલમાં ખેડૂતના વિકાસને લગતી કાલિયા સ્કીમ, થોડું વિચિત્ર નામ છે, કાલિયા સ્કીમ કયા રાજ્યની સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે? આ કાલિયાનું પૂરું નામ આપણે પાછળની સ્લાઇડમાં જોઈશું, પરંતુ આ સ્કીમ મંજૂર કરી છે ઓડિશા રાજ્યની વિધાનસભાએ. હવે આપણે વાત કરીએ જે આ સ્કીમ વિશે, અહીંયા આગળ ઓડિશાના CM અને તેના ગવર્નર ના પિક્ચર રાખેલા છે. ઓડિશાના CM છે નવીન પટનાયક અને તેના ગવર્નર છે ગણેશી લાલ. આ સ્કીમ વિશે થોડું વધારે જાણીએ તો કાલિયા આ જે પૂરું નામ છે તેનું કૃષક આસિસ્ટન્ટ ફોર લાઇવલીહુડ એન્ડ ઓગમેન્ટેશન સ્કીમ, આ છે તેનું પૂરું નામ. અને કુલ બજેટ છે આ સ્કીમનું 10,000 કરોડ. હવે યોજનાની હાઇલાઇટ્સ અહીંયા આગળ લખેલી છે, આપણે થોડીક ડિટેલમાં તેની ચર્ચા કરી લઈએ. તો ખેડૂતોનો વિકાસ કરવા માટે આ સ્કીમને સ્પેશિયલી લોન્ચ કરવામાં આવી છે. થોડીક સારી સ્કીમ છે, અત્યાર સુધી જેટલી પણ ભારતમાં લોન્ચ થઈ છે એના પ્રમાણમાં આ વધુ સારી સ્કીમ છે. કેમ કે રવિ અને ખરીફ પાક માટે પ્રત્યેક ફેમિલીને 5,000 રૂપિયા, એટલે કુલ 10,000 રૂપિયાની સહાય કરાશે. એ ઉપરાંત જે ખેડૂતો હવે નિવૃત્ત થઈ ગયા છે, કામ નથી કરી શકતા, કોઈ રોગ છે, ખોડખા પણ છે કે અન્ય કારણોસર, કોઈ પણ કારણોસર ખેતીકામ થતું નથી, તો તેને નિભાવ ખર્ચ તરીકે આપવામાં આવશે. એટલે કે એક પ્રકારનું પેન્શન આપવામાં આવશે. અને પછી જે ગણોતિયા છે, એટલે કે ભાડે જમીન વાવે છે અને જે જમીન વગરના ખેડૂતો છે, તો તેને પણ અમુક રકમો આપવામાં આવશે.
પછી જે અમુક પરિવારો છે તે અમુક યોજનાના હકદાર હોય છે, તો એવા સ્પેશિયલ પરિવારોને ગ્રામ પંચાયત દ્વારા શોધી કાઢીને એવી 10 લાખ ફેમિલી એવી ગોતવામાં આવશે. અહીંયા આગળ લખેલું છે 10 લાખ ફેમિલી એ પ્રકારે શોધી કાઢવામાં આવશે અને 2 વર્ષ માટે તેને એના માટે અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે 100 કરોડનું. તો 2 વર્ષ માટે આ ફેમિલીને આ 100 કરોડના બજેટમાંથી જે નિભાવ ખર્ચ છે અને પ્લસ જે બોનસ આપવામાં આવશે, જે અલગ અલગ સ્કીમો આપવામાં આવશે આ જે ફેમિલી છે તેના માટે, તો એ બધો ખર્ચ આ 100 કરોડમાંથી ભોગવવામાં આવશે. 2 વર્ષ માટે તે વેલિડિટી રહેશે. અને જેટલા પણ ખેડૂતો છે રાજ્યની અંદર, આશરે 74 લાખ ખેડૂત ફેમિલીને આ પ્રકારનું 2 લાખનું લાઈફ ઇન્સ્યોરન્સ અને 2 લાખનો એક્સિડન્ટ વીમો આપવામાં આવશે. આ ખેડૂત પ્લસ જે જમીન વાવે છે, ખેડૂત છે પણ તેની પાસે જમીન નથી, આ બધાને ઇન્ક્લુડ કરી લેવામાં આવશે. ત્યારબાદ આપણે ઓડિશાનું ભૌગોલિક સ્થાન મેપની અંદર જોઈ લઈશું. ઓડિશા એ દક્ષિણ પૂર્વી રાજ્ય છે ભારતનું, અને ઓડિશાને આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ આ 5 રાજ્યોની બોર્ડર શેર કરે છે. તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકશો કે ઓડિશાની અંદર જે આદિવાસીઓ રહે છે તે કઈ જ્ઞાતિના, કઈ કયા પ્રકારના આદિવાસીઓની કાસ્ટ અહીંયા આગળ વસવાટ કરે છે એ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. સૌથી વધુ કઈ આદિવાસીની જાત વસવાટ કરે છે તે તમારે જણાવવાની રહેશે. ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વરમ, અને આ ભુવનેશ્વર છે ત્યાં આગળ હમણાં જ તાજેતરમાં હોકીનો વર્લ્ડ કપ રમાઈ ગયો. તેની વિજેતા ટીમ કઈ રહી હતી તે પણ કમેન્ટ બોક્સની અંદર જો પોસિબલ હોય, લખવાનું ઈચ્છા હોય તમને, તો તમે લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય એકતાને લગતો કયો નવો રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જ એવી જાહેરાત કરી હતી. ક્યાં આગળ કરી હતી? તો કે નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે જે DGP અને IGPની કોન્ફરન્સ યોજાઈ, તો તેમાં પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે હતા એટલે ત્યાં પણ વિઝિટ કરી આવ્યા હતા. અને ત્યાં આગળ જાહેરાત કરી હતી કે હવેથી જે રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવાનું કાર્ય કરશે તો તેને રાષ્ટ્રીય સન્માન સરદાર પટેલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ પ્રકારનો એવોર્ડ છે અત્યાર સુધી અસ્તિત્વ ધરાવતો હતો નહીં, પરંતુ પ્રધાનમંત્રી મોદીએ જે આ પદ્મ પુરસ્કાર છે, પદ્મશ્રેણીના જેટલા પુરસ્કાર છે, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી, આ બધા જે પુરસ્કાર છે તેની જ રીતે એવો એક સરદાર પટેલ એવોર્ડ પણ સ્થાપિત કર્યો છે. અને તેના માટે આ જે એવોર્ડ છે તેના હકદારને, તેના જે વિનર છે તેને શોધી કાઢવા માટે નેશનલ યુનિટી નામની એક સંસ્થાની સ્થાપના કરવાની પણ વાત કરવામાં આવી છે. આ જે ઘોષણા થઈ હતી તે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આ જે મીટિંગ યોજાઈ હતી તેમાં કરવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ સંગીત સંગ્રહાલય કયા રાજ્યમાં શરૂ થશે? તો ભારતનું જે પ્રથમ સંગીત સંગ્રહાલય છે તે તમિલનાડુ રાજ્યમાં શરૂ થશે. અને તમિલનાડુની અંદર વિસ્તારની વાત કરીએ, કયા વિસ્તારમાં શરૂ થશે, તો અહીંયા આગળ લખેલું છે થિરુવૈયારુ કરીને વિસ્તાર છે, ત્યાં આગળ આ જે સંગીત મ્યુઝિયમ છે, સંગીત સંગ્રહાલય છે તે શરૂ કરવામાં આવશે. કોની યાદમાં કરવામાં આવશે? તો કે સંત ત્યાગરાજ. આ એક કર્ણાટક સંગીતના મહાન સંગીતકાર હતા, તો તેની યાદમાં આ જે સંગીત મ્યુઝિયમ છે તે શરૂ કરવામાં આવશે. હવે આવું જ એક એન્ટિક મ્યુઝિયમ, આ કેમ સ્પેશિયલી સંગીત માટે મ્યુઝિયમ છે, તો આવું જ આપણું અમદાવાદમાં એક મ્યુઝિયમ છે, પતંગ મ્યુઝિયમ. આ એક પતંગના શોખીન હતા, તમે કમેન્ટ બોક્સની અંદર નામ જણાવી શકશો કે જે આ શોખીન હતા, તો તેનું જ કલેક્શન આની અંદર સચવાયેલું છે. તેનું પતંગનું કલેક્શન, તેની જેટલી પણ પતંગના એન્ટિક પ્રકારો હતા તે અહીંયા આગળ સચવાયેલા છે. તે વ્યક્તિનું નામ તમે કમેન્ટ બોક્સની અંદર ગૂગલમાં સર્ચ કરશો એટલે તરત બતાવી દેશે, તો એનું નામ તમે કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, હાલમાં કોણ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાના મેમ્બર તરીકે નિયુક્ત થયું છે? કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાને આપણે શોર્ટમાં CCI કહીશું, તેના મેમ્બર તરીકે નિયુક્તિ પામ્યા છે સંગીતા વર્મા. આ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI એ છે શું તેના વિશે આપણે વધારે જાણીએ, તો ભારતની અંદર, ભારતનું જે માર્કેટ છે, લેવેચનું માર્કેટ, તેની અંદર એક ફેર કોમ્પિટિશન થાય અને તેનાથી ગ્રાહકોને ફાયદો થાય, વેપારીને પણ ફાયદો થાય અને એક પ્રકારનું અર્થતંત્રનું ઇક્વિલિબ્રિયમ જળવાઈ રહે, તો એ પ્રકારની પોલિસીઓ બનાવવાનું અને તેને નિયમન કરવાનું કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. હવે જે પરીક્ષા હમણાં હાલમાં લેવાય છે, જેટલી પણ પરીક્ષા Class 3 લેવલની કે 1-2 લેવલની, તો તેમાં કોઈ પણ સંસ્થા હોય, અનનોન સંસ્થા, આ એક આપણે આનું વારંવાર નામ સાંભળતા ન હોઈએ, આપણે કોઈ પણ બીજી સંસ્થા હોય તો એનું વારંવાર નામ સાંભળતા હોય, જેમ કે સુપ્રીમ કોર્ટ, તો એ બંધારણીય સંસ્થા છે. હવે આ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા છે, વારંવાર આપણે સાંભળતા નથી હોતા, તો આપણે એના વિશે જાણી લઈએ. તો આ એક વૈધાનિક સંસ્થા છે અને કેના અંતર્ગત આની સ્થાપના કરવામાં આવી હતી? તો કે ધ કોમ્પિટિશન એક્ટ 2002 અંતર્ગત તેની સ્થાપના ઓક્ટોબર 2003માં કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે ન્યૂ દિલ્હીમાં.
ન્યૂ દિલ્હીમાં તેનું હેડક્વાર્ટર આવેલું છે. અને અત્યારના ચેરમેન કોણ છે? તો કે અશોક કુમાર ગુપ્તા એ સીસીઆઈના ચેરમેન છે. અત્યાર સુધીની વાત કરીએ તો એપ્રિલ મહિના સુધી આની અંદર અશોક કુમાર ગુપ્તા એટલે કે ચેરમેન પ્લસ 6 સભ્યો હતા, પરંતુ એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારે એવો નિર્ણય કર્યો કે આની સભ્ય સંખ્યા ઘટાડી દેવી જોઈએ, એટલે 6માંથી સભ્ય સંખ્યા અત્યારે 3 કરી નાખવામાં આવી છે. એટલે ટોટલ સભ્યો આની અંદર અધ્યક્ષ સહિત હોય છે 3+1, એટલે કે 4 ટોટલ સભ્યો હોય છે, જેમાંથી 1 હોય છે અધ્યક્ષ અને 3 હોય છે બીજા. તો આ થઈ વાત, અને આટલું માહિતી આપણા માટે ઇનફ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કોર્પોરેશન બેંકના નવા નિયુક્ત થયેલા MD અને CEOનું નામ શું છે? તો કોર્પોરેશન બેંકના નવા નિયુક્ત થયેલા MD અને CEOનું નામ છે PV ભારતી. ઓપ્શન D એ સાચો જવાબ છે. અહીં આગળ આ પિક્ચરમાં દેખાડેલા છે PV ભારતી. અત્યાર સુધી તે કેનેરા બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા, પરંતુ હાલમાં તેને MD અને CEO બનાવવામાં આવ્યા છે કોર્પોરેશન બેંકના. એક ફેબ્રુઆરી 2019થી તે આ પદ પર બિરાજશે, અને 31 માર્ચ 2020 સુધી તે આ બેંકના MD અને CEO રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ભારતીય નેવી દ્વારા અધિકૃત કરાયેલ હોસ્પિટલ શિપનું નામ શું છે? તો હાલમાં જ ભારતીય નેવીએ INHS સંઘાણી કરીને હોસ્પિટલ શિપ છે તેને ક્યાં આગળ અનાવરિત કરી છે, અધિકૃત કરી છે? તો અહીં આગળ લખેલું છે તેમ મહારાષ્ટ્રના રાયગઢ ખાતે આવેલ કરંજા નેવલ સ્ટેશન ખાતે તેને અધિકૃત કરેલી છે. જે નેવીના જેટલા સોલ્જર છે અને નેવીમાં કાર્ય કરતા જેટલા પણ માણસો છે તેને તત્કાલીન ધોરણે એક પ્રાઇમરી હેલ્થ સર્વિસ જેવું છે કામકાજાનું, તો તત્કાલીન ધોરણે ત્યાં આગળ સેવા આપી શકાય તો એ પ્રકારની આની અંદર ફેસિલિટી રાખવામાં આવશે. અને વાત કરીએ નેવીની, આ 10મી હોસ્પિટલશીપ છે નેવીની, અને ક્યાં આગળ અનાવરિત કરવામાં આવી છે? તો કે મહારાષ્ટ્રનો રાયગઢ જિલ્લો છે ત્યાં આગળ જે કરંજા નેવલ સ્ટેશન આવેલું છે ત્યાં આગળ આને નિયુક્ત કરવામાં આવી છે. INHSનો મિનિંગ થાય છે ઇન્ડિયન નેવલ હોસ્પિટલ શિપ, INHS સંઘાની. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, હાલમાં સૌથી વધુ લાંબા વાળ ધરાવનાર કિશોરી તરીકે ગુજરાતની કઈ યુવતીએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે? આ યુવતીનું નામ છે નીલાંશી પટેલ, મોડાસાની આ યુવતી છે 16 વર્ષની, જેણે હાલમાં આ કેટેગરીની વાત કરી, લાંબા વાળ ધરાવનાર કિશોરી, આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની આ કેટેગરી છે તેમાં પોતાનું નામ નોંધાવ્યું છે. વાળની એની લંબાઈ હતી 5 ફીટ 10 ઇંચ. તો અહીંયા આગળ જેટલા કરંટના પ્રશ્નો છે તે પૂર્ણ થાય છે. એક પ્રશ્ન GKનો અહીં આગળ રાખેલો છે, કેમ કે થોડોક કરંટ અફેર્સ સાથે તે રિલેવન્ટ છે. ભારતના ઇતિહાસમાં થયેલા આંદોલનમાં સૌથી મોટું આંદોલન કયું છે? તો ભારતના ઇતિહાસમાં જેટલા આંદોલન થયા તેમાં સૌથી મોટું આંદોલન છે 1857નો વિપ્લવ. ઓપ્શન B એ સાચો જવાબ છે. કરંટ સાથે આ પ્રશ્ન રિલેવન્ટ કેમ થાય છે તો આપણે એની વાત કરી લઈએ. તો હાલમાં જ નવીન પટનાયકજીએ જે ઓડિશાના CM છે તો તેણે એવું એક માંગણી મૂકી હતી કે ત્યાં આગળ એક પાયકા આંદોલનની જે હમણાં પૂરી થઈ તો નરેન્દ્ર મોદીએ તેની એક ચેર બહાર પાડી હતી, જાહેર કરી હતી તેની સ્મૃતિ સ્વરૂપે. તો આ જે નવીન પટનાયક છે તેના દ્વારા એવું કહેવામાં આવ્યું કે પાયકા આંદોલનને ભારતનું સૌથી મોટું, ભારતના ઇતિહાસમાં થયેલા સૌથી મોટા આંદોલનમાં પહેલા નંબરે લાવવામાં આવે એવી માંગણી નવીન પટનાયકજી દ્વારા કરવામાં આવી હતી. તો અહીંયા આગળ જેટલા પણ કરંટ અફેર્સના મહત્ત્વના પ્રશ્નો છે તે પૂર્ણ થાય છે. કાલના વિડીયોમાં જે પ્રશ્ન પૂછ્યો હતો, નીચેનામાંથી કયા રાજ્યમાં ભારતની સૌથી મોટી કેન્સરની સંસ્થા નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ છે? તો હરિયાણા રાજ્યના ઝજ્જર જિલ્લા ખાતે આ ઇન્સ્ટિટ્યૂટે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આજના વિડીયો માટે પ્રશ્ન રહેશે, રાષ્ટ્રીય કિસાન દિવસ નીચેનામાંથી કયા વ્યક્તિની યાદમાં ઉજવવામાં આવે છે? 4 વિકલ્પો અહીંયા આગળ આપેલા છે. જે વ્યક્તિની યાદમાં ઉજવવામાં આવતો હોય તેનું નામ લખો, તમને આવડતું હોય કે ન આવડતું હોય એટલીસ્ટ તમે ટ્રાય કરી શકો છો, અને એ વ્યક્તિ વિશે તમે જે જાણતા હોય તે બધી વસ્તુ તમે કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. તો અહીંયા આગળ આ વિડીયો લેક્ચરને આપણે સમાપ્ત કરીએ છીએ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઇક કરો, તમારા મિત્રો સાથે તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો, અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને ક્લિક કરો. ફરી મળીશું આવતીકાલે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. કીપ લર્નિંગ, કીપ શેરિંગ, કીપ વોચિંગ.